बाल्सिनोरा शहर में चाइनीज दोरी मोटो गोडाउन शहर पीआई नीना में पुलिस स्टाफ द्वारा झड़पी पड़ो। बालासिनोर पुलिस द्वारा 12,542 नंग फिरकियों साथ 21,28,180 मुद्दा माल झड़पी पड़ो। मकर संक्रांति त्यौहार नजीक होवाथी तंत्र द्वारा चाइनीज दोरी वेचाण तथा उपयोग पर प्रतिबंध मुकी देके आम छता बजार में चाइनीज दोरी वेचाण थी रू ત્યારે પોલીસે ચાઇનીઝ દોરી પકડવાની ઝુંબેશ હાથ ધરી હોય તેમ લાગી રહ્યું છે। વડોદરાની સુરતમાં ચાઇનીઝ દોરીથી એક વ્યક્તિના મોત થયા હતા, ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તુક્કલ વેચાણ સામે મહીસાગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। 21 લાખથી વધુનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો। રાજ્યમાં મકર સંક્રાંતિ તહેવારને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ દરમિયાન ગુજરાતમાં પોલીસે પણ આ તહેવારોને લઈને સતર્કતા જોવા મળી રહી છે। રાજ્યમાં ઠેર ઠેર પ્રતિબંધિત ચાઇનીઝ દોરી પકડી પાડવામાં આવી રહી છે, ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તુક્કલ વેચાણ સામે મહીસાગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। બાલાસિનોર પોલીસને બાતમીને આધારે મળી મોટી સફળતા છે। બાલાસિનોર ખાતે આવેલી જીઆઈડીસીના ગોડાઉનમાં રેડ કરતા 21 લાખથી વધુની ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। જીઆઈડીસીના ગોડાઉનમાં રેડ કરતા અલગ અલગ બ્રાન્ડની ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો છે। અંદાજિત 1 આઈસર ટેમ્પો અને છકડો ભરાય તેટલી ચાઇના દોરીનો જથ્થો મળી આવતા અનેક તર્કો વિતર્કો સર્જાય છે। જિલ્લામાં આટલો બધો પ્રતિબંધિત અલગ અલગ બ્રાન્ડનો ચાઇનીઝ દોરીનો જથ્થો ક્યાંથી આવે છે એક મોટો સવાલ છે। 12,542 નંગા ફિરકીઓ સહિત કુલ 21,28,180 લાખનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે। આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણ લાવ્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે, જ્યારે આરોપી ઇદ્રિસ શેખ ફરાર થયો છે। આજ રોજ બાલાસિનોર પોલીસને બાતમી મળેલ કે બાલાસિનોર જીઆઈડીસી ખાતે પ્લોટ નંબર C/146 ના ગોડાઉનમાં ઇદ્રિસભાઈ ઇસાકભાઈ શેખ જે બાલાસિનોરના રહેવાસી છે, જે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું સ્ટોક કરી અને વેપાર કરતા એવી બાતમી મળેલી, જે ગોડાઉન ખાતે તપાસ કરતા કુલ્લે ફિરકી નંગ 12,542 જેની કિંમત રૂપિયા 21,28,180 ગણી શકાય, જે તમામ મુદ્દામાલ તપાસના કામે જપ્ત કરવામાં આવેલ છે તથા ઇદ્રિસભાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાલ ચાલુમાં છે। સંજય સાથે સાગર ઝાલાનો રિપોર્ટ, SNI ન્યૂઝ, બાલાસિનોર।